વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7નું યુનિટ 3 સુભાષિતાની. સુભાષિતાની એટલે સુભાષિતો, એટલે કે જે આપણને સારા વિચારો આપતા હોય તે. તો અહીંયા જોઈએ, પહેલું છે પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ. પૃથ્વીયામ એટલે કે પૃથ્વી પર, ત્રીણી એટલે ત્રણ, રત્નાની એટલે રત્નો, પૃથ્વી પર ત્રણ રત્નો છે. જલમ, જલ પહેલું છે, જલ, જલમ અન્નમ સુભાષિતમ, જલ એટલે કે પાણી, અન્નમ એટલે કે અનાજ, સુભાષિતમ, સુભાષિતમ, સુભાષિતમ એટલે કે સુભાષિત. તો પૃથ્વી પર ત્રણ રત્નો છે, એક છે જળ, બીજું છે અન્ન અને ત્રીજું છે સુભાષિત. મૂઢે હ પાષણખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. મૂઢે, મૂઢે એટલે કે મૂર્ખા, જે મૂર્ખા હોય છે એ પાષણખંડેશુ, પાષણ, પાષણ એટલે પથ્થર, ખંડેશુ એટલે ટુકડા, પથ્થરના જે ટુકડા હોય છે એને રત્ન, રત્ન એટલે રત્ન, અને સંજ્ઞા એટલે નામ. જે મૂર્ખાઓ છે એ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ વિધીયતે એટલે આપે છે, એટલે કે જે મૂર્ખાઓ છે એ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ વિધીયતે એટલે આપે છે. પૃથ્વી પર ત્રણ રત્નો છે, જલ, અન્ન અને સુભાષિત. જે મૂર્ખાઓ છે એ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે. ત્યારબાદ બીજું એ અયમ નિજઃ પરોવેતી ગણના લઘુચેતસામ. અય એટલે કે આ, નિજઃ, નિજઃ એટલે પોતાનો, પરો વેતી, પરો એટલે પારકો, ઓકે, અને તે પારકો છે, આ પોતાનો છે, આ પારકો છે. ગણના, ગણના એટલે ગણતરી. લઘુચેતસામ, લઘુચેતસામ એટલે કે જે સંકુચિત મનવાળા હોય છે તે, એટલે કે આ પોતાનો છે, આ પારકો છે, આવી ગણના એટલે ગણતરી જે સંકુચિત મનવાળા હોય છે એમની હોય છે. ઉદારચરિતાનામ તું વસુદેવ કુટુંબકમ. ઉદારચરિતાનામ એટલે કે જે વિશાળ હૃદયવાળા જે હોય છે, વસુદેવ કુટુંબકમ એટલે કે વસુદેવ એટલે કે અહીંયા આગળ જે પૃથ્વી છે એ કુટુંબકમ એટલે કે કુટુંબ છે, એટલે જે ઉદારચરિતના ચરિતાનામ એટલે કે જે ઉદારચરિતવાળા એટલે કે વિશાળ હૃદયવાળા જે છે એમના માટે વિશ્વ આખું એક કુટુંબ છે. એટલે આ પોતાનો છે, આ પારકો છે, એવી ગણતરી એ સંકુચિત મનવાળાઓની હોય છે. અને જે ઉદાર ચરિતાનામ એટલે કે જે વિશાળ હૃદયવાળાઓ છે એમના માટે તો આખું જે પૃથ્વી જે છે એ આખું એમનું કુટુંબ છે અથવા તો પરિવાર છે. ત્યારબાદ જોઈએ ત્રીજો, નમંતી ફલીનો વૃક્ષાહ નમંતી ગુણીનો જનાહ. શુષ્ક વૃક્ષા ચહ મૂર્ખા ચ ન નમંતી કદાચન. એટલે કે નમંતી એટલે નમે છે, ફલીનો એટલે ફળોવાળા, વૃક્ષા એટલે વૃક્ષો, એટલે કે ફળોવાળા જે વૃક્ષો છે તે નમે છે, નમંતી એટલે નમે છે. ગુણીનો એટલે ગુણવાન, જનાહ એટલે લોકો, એટલે જે ગુણવાન જે લોકો છે તે નમે છે, એટલે કે ફળોવાળા વૃક્ષો નમે છે અને જે ગુણવાન જે વ્યક્તિઓ છે, લોકો છે તે નમે છે. શુષ્ક વૃક્ષા ચ મૂર્ખા ચ ન નમંતી કદાચન. શુષ્ક, શુષ્ક એટલે સુકાઈ ગયેલા, વૃક્ષા, વૃક્ષા એટલે વૃક્ષો, સુકાઈ ગયેલા વૃક્ષો, ચ એટલે કે અને, મૂર્ખા ચ અને મૂર્ખા એટલે જે મૂર્ખા છે તે, ન એટલે નહીં, નમંતી એટલે નમવું, કદાચન, કદાચન એટલે ક્યારે, એટલે કે જે સૂકા વૃક્ષો અને મૂર્ખાઓ એ ક્યારે નમતા નથી, એટલે કે જે ફળોવાળા જે વૃક્ષો હોય છે તે નમે છે એટલે કે લચે, લચી પડે છે, જ્યારે જે ગુણવાન વ્યક્તિઓ છે એ નમે છે, પરંતુ જે સૂકા વૃક્ષો અને મૂર્ખાઓ છે એ ક્યારે પણ નમતા નથી. ઉદ્દમઃ સાહસમ, ઉદ્દમઃ સાહસમ ધૈર્ય બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ. ઉદ્દમ, ઉદ્દમઃ એટલે કે મહેનત,
साहसम, साहसम एटले के साहस अथवा तो हिम्मत, धैर्य, धैर्य एटले धीरज, बुद्धि, बुद्धि एटले के बुद्धि, शक्ति एटले के शक्ति, अने पराक्रम, पराक्रम पराक्रम एटले के पराक्रम। षडेते यत्र वर्तन्ते तत्र देव सहायकृतम्। षडेते એટલે આ જે છ ગુણ જ્યાં હોય છે, યત્ર, યત્ર એટલે જ્યાં, વર્તનતે, વર્તનતે એટલે ત્યાં આગળ જ્યાં હોય છે, આ જે છ ગુણો જ્યાં હોય છે, તત્ર એટલે ત્યાં, દેવ એટલે કે દેવ, સહાયકૃત, સહાયકૃત એટલે કે ત્યાં સહાય કરે છે। એટલે ઉદ્યમ એટલે કે મહેનત, સાહસ એટલે કે હિંમત, ધૈર્ય એટલે કે ધીરજ, બુદ્ધિ એટલે બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ, આ જે છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાય કરે છે। ઉદ્ધમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેહ। ઉદ્ધમેન, ઉદ્ધમન એટલે કે મહેનત વડે, હિ સિદ્ધ્યંતિ, સિદ્ધ્યંતિ, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે, કાર્યાણિ, કાર્યાણિ એટલે કાર્ય, ન એટલે નહીં, મનોરથે, મનોરથે એટલે કે મનમાં વિચાર કરવાથી, ઓકે, એટલે મહેનત વડે કાર્ય સિદ્ધ થાય છે, ન કે માત્ર મનમાં વિચાર કરવાથી। નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા। નહીં, નહીં એટલે નહીં, સુપ્તસ્ય, સુપ્તસ્ય એટલે સૂતેલા, સિંહસ્ય એટલે સિંહના, પ્રવિશંતિ, પ્રવિશંતિ એટલે પ્રવેશવું, મુખે એટલે મુખમાં, મૃગા, મૃગા એટલે જાનવર અથવા પ્રાણી। નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા એટલે કે સૂતેલા સિંહના મુખમાં જાનવર પ્રવેશી જતું નથી। એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે, ઉદ્યમ એટલે મહેનત વડે જ કાર્યો પાર પડે છે, સિદ્ધ થાય છે, મનમાં વિચાર કરવાથી નહીં, અને જે સૂતેલો સિંહ હોય છે એના મુખમાં જાતે જનાવર જતું, પ્રવેશી જતું નથી, એને પણ કંઈ પ્રાપ્ત કરવું પડે, કંઈ પ્રાપ્ત કરવું હોય તો એને મહેનત કરવી પડે છે। ત્યારબાદ જોઈએ, દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપુતમ પીબે જલમ। તો અહીંયા આગળ જોયું, દ્રષ્ટિપુતમ, દ્રષ્ટિપુતમ એટલે દ્રષ્ટિથી એટલે આંખથી પવિત્ર કરેલું, ન્યસેત, ન્યસેત એટલે કે મૂકવું, મૂકવો જોઈએ, અને પાદમ, પાદમ એટલે પગ, પાદમ એટલે પગલું અથવા પગ, તો દ્રષ્ટિથી એટલે આંખોથી પવિત્રી કરેલ જગ્યાએ જ આપણે શું મૂકવું જોઈએ, પગ મૂકવો જોઈએ। વસ્ત્રપુતમ, વસ્ત્રપુતમ એટલે વસ્ત્રથી ગાળેલું, પીબે એટલે પીવું, જલમ એટલે પાણી, એટલે વસ્ત્રથી ગાળેલું જ પાણી પીવું જોઈએ। શાસ્ત્રપુતમ વદેત વાણીમ મનઃપુતમ સમાચરિત। શાસ્ત્રપુતમ, શાસ્ત્રપુતમ એટલે કે શાસ્ત્ર વડે શુદ્ધ કરેલી વાણી, વદેત, વદેત એટલે બોલવી જોઈએ, એટલે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ। મનઃપુતમ સમાચરિત, મનઃ એટલે કે મનથી, મન એટલે મનથી, પૂતમ એટલે પવિત્ર કરેલું, મનથી પવિત્ર કરેલું કર્મ, સમાચરિત, સમાચરિત એટલે કરવું જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ, એટલે કે શાસ્ત્રથી પવિત્ર કરેલું વાણી બોલવી જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ। એટલે કે આ જે સુભાષિત છે એમાં એમ કહે છે કે આંખોથી પવિત્ર કરેલ જગ્યાએ જ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ, અને શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ, અને મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ। એ જોઈએ તો સ્વાધ્યાયમાં પહેલું છે, નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો। પહેલું છે, જલમન્નમ, પાષણખંડેશુ રત્નસંજ્ઞા શુષ્ક વૃક્ષાચ, ચડતે વર્તનતે સિદ્ધયંતી, દ્રષ્ટિપુતમ, પીબે જલમ, શાસ્ત્રપુતામ। તો આ રીતે આપણે એનું ઉચ્ચારણ કર્યું છે।
બીજું છે અહીંયા આગળ આપણે પાદપૂર્તિ કરો તો અહીંયા આગળ આપણે જે પહેલો શ્લોક આપ્યો છે એની આપણે અહીંયા લખવાનો છે, પૂર્ણ કરવાનું છે. પૃથ્વી યામ ત્રીણિ રત્નાણી જલમ અન્નમ સુભાષિતમ મૂઢેહ પાષણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. બીજું છે ધૈર્ય બુદ્ધિહ શક્તિહ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તંતે તત્ર દેવ દેવઃ સહાયકૃત. ત્યારબાદ ત્રીજો છે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતમ વદેત વાણીમ મનઃપૂતમ સમાચરેત. તો આ રીતના આપણે અહીંયા આગળ આ શ્લોકની અહીંયા પૂર્તિ કરવાની છે. ત્યારબાદ આપણે જે એક્ટિવિટી ત્રણ છે તો એક્ટિવિટી ત્રણ આપણે જોઈશું. તો પેલું છે સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. તો નમંતી ખાલી જગ્યા વૃક્ષાહ, નમંતી તો નમંતી ફલીનો વૃક્ષાહ એટલે કે જે ફળવાળા વૃક્ષો છે તે નમે છે. બીજું છે સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતિ એટલે કે સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહ ન પ્રવિશંતિ એટલે સુતીલા સિંહના મુખમાં જનાવર પ્રવેશી જતું નથી. ત્યારબાદ છે દ્રષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ તો નશેત આવશે અહીંયા દ્રષ્ટિપૂતમ નશેત પાદમ એટલે કે આંખોથી પવિત્ર કરેલી જગ્યાએ જ આપણે પગ મૂકવો જોઈએ. ચોથું છે શાસ્ત્રપૂતામ ખાલી જગ્યા વાણી તો શાસ્ત્રપૂતામ વદેત શાસ્ત્રપૂતામ વદેત વાણી એટલે કે શાસ્ત્રથી પવિત્ર કરેલી જ વાણી આપણે બોલવી જોઈએ. ઉદ્યમેન ઉદ્યમેન હિ ખાલી જગ્યા કાર્યાણી તો ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી એટલે કે ઉદ્યમ એટલે કે મહેનત વડે જ કાર્યો સિદ્ધ થાય છે. ત્યારબાદ આપણે અહીંયા જોઈશું ચોથી એક્ટિવિટી છે કૌંસમાં આપેલ શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવોને બોલો. તો અહીંયા આપણે કૌંસમાં આપ્યો છે શબ્દો વસુદેવ રાજ્યમેવ ગ્રામેવ રાષ્ટ્રમેવ. તો અહીંયા આપણે જો છે લખેલું છે વસુદેવ કુટુંબકમ રીતના રાજ્યમેવ તો અહીંયા લખીશું રાજ્યમેવ કુટુંબકમ ગ્રામ એવ કુટુંબકમ રાષ્ટ્રમેવ કુટુંબ કુટુંબકમ. તો આ રીતના આપણે અહીંયાથી શબ્દનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને વાક્ય બનાવવાનું છે અને બોલવાનું છે. ત્યારબાદ જો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો. તો અહીંયા તમને આપણા શબ્દ આપેલા છે તો એક અહીંયા ઉદાહરણ આપ્યું છે યત્ર પરિશ્રમ તત્ર સફળતા એટલે જ્યાં પરિશ્રમ થાય છે ત્યાં સફળતા પ્રાપ્ત થાય છે. તો આપણે અહીંયા લખીશું યત્ર અહીંયા જે શબ્દ છે એનો ઉપયોગ કરીને બનાવીશું યત્ર ધર્મ તત્ર વિજય એટલે જ્યાં ધર્મ છે ત્યાં વિજય પ્રાપ્ત થાય છે. બીજું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા એટલે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ નો વાસ હોય છે. પછી ત્રીજું છે યત્ર ક્રોધ તત્ર વિનાશ એટલે કે જ્યાં ક્રોધ હોય છે ત્યાં શું થાય છે વિનાશ થાય છે. એના પછીનું છે યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. યત્ર યત્ર સંગ તત્ર શાંતિ જ્યાં એકતા હોય છે ત્યાં શાંતિ હોય છે. એક્ટિવિટી છો ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો. તો ઉદાહરણમાં આપણે આણ્યું છે અહીંયા આગળ સિંહ તો સિંહસ્ય અહીંયા સિંહ જે છે એ પ્રથમા એક વચન છે અને સિંહસ્ય છે એ ષષ્ઠી એક વચન છે. તો અહીંયા જો સિંહ
સિંહનું થશે સિંહસ્ય, એના વાનર છે તો વાનરનું થશે વાનરસ્ય, પછી પર્વત છે તો પર્વતસ્ય, શંકર છે તો શંકરસ્ય, મૂષક છે તો મૂષકસ્ય, ગજ છે તો ગજ ગજસ્ય, પછી શક છે તો સોરી શુક છે તો શુકસ્ય, સોરી શુક છે તો શુકસ્ય, પુત્ર છે તો પુત્રસ્ય, તારક છે તો તારકસ્ય, કપોત છે તો કપોતસ્ય, મયુર છે તો મયુરસ્ય. આ રીતના આપણે રૂપો બનાવવાના છે. હવે સાતમું છે, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. તો પહેલું છે કે કદાચન ન નમંતી, કોણ ક્યારેય નમતું નથી, તો એનું આપણે જોયું છે, એનો જવાબ આવશે ક મૂર્ખા, મૂર્ખા કદાચન ન નમંતી, મૂર્ખા એટલે જે મૂર્ખ વ્યક્તિઓ છે એ ક્યારેય નમતા નથી. બીજું છે કેન કાર્યની સિદ્ધિયંતી, જે કાર્ય છે તે કેવી રીતના સિદ્ધ થાય છે, તો અહીંયા પહેલું આપ્યું છે ઉદ્યમેન કાર્યની કાર્યની સિદ્ધિયંતી, ઉદ્યમેન એટલે કે મહેનત દ્વારા, મહેનત વડે જ કાર્ય સિદ્ધ થાય છે. ત્યારબાદ છે કીદસમ જલમ પીબેત, આપણે કેવું પાણી પીવું જોઈએ, તો અહીંયા આપ્યું છે, અહીંયા દ્રષ્ટિપુતમ નહીં આવે, બીજું આવશે વસ્ત્રપુતમ, વસ્ત્રપુતમ જલ જલમ પીબેત એટલે કે વસ્ત્રથી ગાડીનું પાણી જ પીવું જોઈએ. ઓકે, તો આ રીતના એના આન્સર આવશે. હવે આઠમું છે, આઠમી એક્ટિવિટી, એમાં આપણે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો. તો પા છે તો કૌંસમાં પીબ, તો પીબેત થશે. એકના ચર છે તો ચરિત, પઠ છે તો પઠેત, વદ છે તો વદિત, લિખ છે તો લિખેત, દ્રશ એટલે પશ્ય, પશ્ય છે તો પશ્યેત. આ રીતના આપણે પરિવર્તન કરીશું. ત્યારબાદ નવમી એક્ટિવિટી છે, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો. તો ઉદાહરણ છે નમ તો નમંતી, તો એના પરથી આપણે ખાદ તો ખાદંતી, પછી છે પત તો પતંતી, ને ત્યારબાદ છે પઠ તો પઠંતી, દસ અથવા તો પશ્ય કૌંસમાં આપ્યું છે તો પશ્યંતી, પા એટલે પીબ છે તો પીબંતી, પછી છે લિખ તો લિખંતી, પછી છે ક્રીડ તો ક્રીડંતી, પછી છે ગમ અથવા તો ગચ્છ તો ગચ્છંતી, પછી છે ધાવ તો ધાવંતી, પછી છે વદ તો વદંતી. આ રીતના આપણે લખીશું. ત્યારબાદ છે બ, માં ઉદાહરણ આપ્યું છે વૃક્ષ તો વૃક્ષાહ, એ રીતના આપણે અહીંયા લખીશું. પેલું છે મયુર તો મયુરાહ, મૂર્ખ તો મૂર્ખાહ, દંત તો દંતાહ, પુરુષ તો પુરુષાહ, પછી છે દેવ દેવ તો દેવાહ, મૃગ તો મૃગાહ, પર્વત તો પર્વતાહ, તારક તો તારકાહ. આ રીતના આપણે અહીંયા આગળ ઉદાહરણ પ્રમાણે બનાવીશું, શબ્દ રૂપો બનાવીશું. ઓકે,